ઓલ એફાઈ સ્ટુડન્ટ્સ આપણે વચ્ચેનું જે આ ચેપ્ટર હતું સેબી એના મોસ્ટલી બધા પોઈન્ટ્સ છે જે અમે તમને લોકોને રીડ કરવા માટે નાખી હતા કે જે કાયદાનો અમલ સેબીની સ્થાપના સેબીના સભ્યોની નિમણૂંક એના ફરજો અને એની સત્તા આ બધું તમે લોકોએ રીડ કરી લીધું હશે હવે હું તમને ખાલી અહીંયા સમજાવી દઉં છું કે શેરબજાર ના નિયમનમાં સેબીનો ફાળો શું હોય છે તો એનો ફર્સ્ટ પોઈન્ટ છે એનું ઇન્ટ્રોડક્શન છે કે શેરબજારો જન સમૂહની મહામૂલી બચતને મોડી બજાર તરફ આકર્ષી રાષ્ટ્રના આર્થિક વિકાસમાં અતિમૂલ્યવાન યોગદાન આપે છે પણ જ્યારે તેમાં આંધળી નફાખોરી ધોખાબાજી નરી સ્વાર્થતા વગેરે દૂષણો પ્રવેશે ત્યારે તેની ખાતક અસરો રાષ્ટ્રના અર્થતંત્રને છીનભીન કરનારું અનિષ્ટ બની જાય છે ઝડપી ઔદ્યોગિકરણ વાણિજ્યીકરણને કારણે જામીનગીરીઓ બહાર પાડવાના વ્યાપને પહોંચી વળવા પ્રવર્તમાન કાનૂની જોગવાઈઓ અપૂરતી અને ઓણી ઉતરવા લાગતા જામીનગીરીના પ્રાઇમરી અને સેકન્ડરી સ્તરે જામીનગીરી બજારને જોમવંત સુગ્રથિત અને તંદુરસ્ત બનાવવાના આશયથી ત્રીસમી જાન્યુઆરી નાઇન્ટીન નાઇન્ટી ટુથી ભારતમાંથી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો કાયદો નાઇન્ટીન નાઇન્ટી ટુ અમલમાં આવ્યો આ કાયદાની કલમ ત્રણ અનુસાર કેન્દ્ર સરકારે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નામના સ્વાયત્ત બોર્ડની રચના કરી શેર બજારોના વિકાસ સુધારણા નિયમન અર્થે સેબીએ અત્યંત મહત્ત્વના સાહસિક પગલાં ભરી મૂલ્યવાન ફાળો આપ્યો છે જે પૈકી મુખ્ય પગલાંઓનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરીએ અહીંયાનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપેલું છે કે ભાઈ જ્યારે પણ શેરબજારના નિયમનમાં સેબી હોય છે તો એનું ઇન્ટ્રોડક્શન શું છે કે શેરબજારોની અંદર લોકો છે કે જે પોતાની પોતાની જે રકમ હોય પોતાને જે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એ ઇન્વેસ્ટ કરી શકે પણ ઘણી વખત લોકો જેટલા ઇનોસન્સ હોય તો શેરબજારની અંદર એવા ઇનોસન્સ લોકોનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય તો લોકો છે એની સાથે કોઈ પણ ખોટું ફ્રોડ કે છેતરપિંડી ન થાય એટલા માટે સેબી દ્વારા જે અમુક નીતિ નિયમો છે જે બનાવવામાં આવેલા છે અને એ નીતિ નિયમોનો અમલ છે જે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં કરવામાં આવેલો છે ત્યાર પછી છે શેરબજારના શાસકીય મંડળ ગવર્નિંગ બોર્ડનું વિશાળ ફલક શેરબજારનું સંચાલન સામાન્યતઃ શાસકીય મંડળ એટલે કે ગવર્નિંગ બોર્ડ કરે છે જે ચૂંટાયેલું હોય છે સભ્ય બ્રોકર્સ દલાલોનું શાસકીય મંડળ પર પ્રભુત્વ હોય છે આથી શાસકીય મંડળ દ્વારા જે નિર્ણયો લેવાયા હોય તેમાં સંસ્થાકીય હિત અને ધંધાકીય હિત કવચિત ઉલટાસુલટી રીતે સંકળાયેલા હોય ત્યારે સંઘર્ષ થાય છે શાસકીય મંડળના કાર્યવાહક ડિરેક્ટર સેબીએ નિમેલ વ્યક્તિઓ અને સભ્ય બ્રોકર્સ દ્વારા એક સૂત્રી રજૂઆત થઈ શકે તે માટે નાઇન્ટીન નાઇન્ટી ટુ દરમિયાન સેબીએ તમામ શેર બજારોને તેમના પેટા નિયમો બાય લોઝ સુધારવાનો આદેશ આપ્યો અહીં શું કીધું છે કે શેર બજારના શાસકીય જે મંડળ હોય એ શાસકીય મંડળ છે એ ચૂંટાયેલું હોય કોના દ્વારા ચૂંટાયેલું હોય સેબી દ્વારા ચૂંટાયેલું હોય અને જે કોઈ પણ દલાલો હોય એનું પૂરેપૂરું પ્રભુત્વ છે જે ગવર્નિંગ બોર્ડ ઉપર કરવામાં આવતું હોય અને જે આ મંડળ ચૂંટાયેલું હોય એના દ્વારા કંપનીના ડિરેક્ટર હોય અથવા તો સેબી દ્વારા નિમેલી જે વ્યક્તિ હોય લોકોની એક સરખી રજૂઆત કરી કરી શકે નાઇન્ટીન નાઇન્ટી ટુના એક્ટ પ્રમાણે શાસકીય મંડળને સંચાલન સમિતિ પણ કહેવામાં આવે છે સેબીની ફોર્મ્યુલા પ્રમાણે સંચાલન સમિતિ તેર સભ્યો નિબંધ છે જે પૈકી શેરબજારના સભ્યોમાંથી ચૂંટાયેલા બ્રોકર્સ છ સભ્યો રહેશે ત્રણ પ્રજાના પ્રતિનિધિ હશે ત્રણ સેબીએ નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ અને એક સેબીએ મંજૂર રાખેલા શેરબજારે નિમેલા કાર્યવાહક ડિરેક્ટર સેબીએ આદેશાત્મક રીતે જણાવ્યું છે કે સરકારે આપેલી સૂચના અનુસાર સેબીની માર્ગદર્શિકાઓ પ્રમાણે અને પેટા નિયમોનું વફાદારીપૂર્વક પાલન થાય તે રીતે કાર્યવાહી ચાલુ રહે તે માટે કાર્યવાહક ડિરેક્ટર જવાબદાર રહેશે અહીં શું કીધેલું છે આ ઓલરેડી આના આ વસ્તુ આપણે પાછળના જે ચેપ્ટર આવ્યા એની અંદર પણ આવેલું હતું કે જે સમિતિઓ એ તેર સભ્યોની હોય એમાં સેબીના નીતિ નિયમો પ્રમાણે અલગ અલગ સભ્યો છે જે છૂટેલા હોય છે ત્યાર પછી છે કાનૂની સમિતિનું પુનઃ નિર્માણ સેબીએ જણાવ્યું છે કે શેરબજારની લવાદી સમિતિ ડિફોલ્ટ સમિતિ અનુશાસન સમિતિ ફોર્ટી સભ્ય બ્રોકર્સ અને સિક્સટી પર્સન્ટ સભ્ય ન હોય તેવી વ્યક્તિઓની બનેલી રહેશે શાસકીય મંડળમાં સેબીનો પ્રતિનિધિ સેબીએ ખાસ આદેશ સૂચના આપી છે કે શેરબજારના શાસકીય મંડળમાં સેબીનો નિમાયેલો એક અધિકારી રહેશે જે શેરબજાર સાથે સેબીની સુસંગતતા જાળવશે અહીં શું કીધું છે કે શાસક મંડળની સાથે સેબીનો પણ એક પ્રતિનિધિ રહેશે કે જેના દ્વારા મંડળની નાનામાં નાની વસ્તુ કે નાનામાં નાની ડિટેલ છે એ સેબી સુધી પહોંચાડી શકાય શાસકીય મંડળના સભ્યની મુદ્દત મર્યાદા સેબીએ ઠરાવ્યું છે કે કોઈપણ સભ્ય શાસકીય મંડળ એટલે કે સંચાલન સમિતિમાં સતત બે ટર્મથી વધુ ટર્મ માટે ચૂક ચૂંટાઈ શકશે નહીં આગળ વધીને શેર શેરબજારના પ્રમુખ પ્રમુખ પદ કોઈપણ વ્યક્તિ સતત બે ટર્મથી વધુ ટર્મ માટે ધરાવી શકશે નહીં આ પોઈન્ટ આપણે પાછળના ચેપ્ટરમાં જોયો છે કાંઈ શું કીધું છે કે જ્યારે પણ કોઈ સંચાલન સમિતિમાં શેરબજારનો કોઈ સભ્ય અથવા તો કોઈ લીડર છે એ ચૂંટાય કે પ્રમુખ કે ઉપપ્રમુખ ચૂંટાય તો એની મર્યાદા છે એ વધીને બે વરસ કે એક વરસ પછી ફરી પાછું એને બીજા વરસ માટે ચૂંટવામાં આવે પણ એનાથી વધીને એ વ્યક્તિ છે એ પ્રમુખ કે ઉપપ્રમુખનું પદ ધરાવી શકે નહીં ત્યાર પછી છે સેબી દ્વારા શેરબજારની તપાસ હમણાં સુધી સરકાર દ્વારા કે અન્ય કોઈ સત્તા દ્વારા શેરબજારોની તપાસ થતી ન હતી સેબીએ શેરબજારની તપાસ હાથ ધરવાનું શરૂ કર્યું દર અઢાર મહિને નિયમિત તપાસ કરવામાં આવશે જામીનગીરીના બજારોમાં સ્વયં નિયમબદ્ધ મંડળો તથા મધ્યસ્થીઓ જેવા કે શેરબજારો મ્યુચ્યુઅલ ફંડો અને જામીનગીરીના બજાર સાથે સંકળાયેલ વ્યક્તિઓની માહિતી મંગાવવી તપાસણી કરવી હિસાબી તપાસ કરવી તપાસ અહેવાલના આધારે સેબી શેરબજારના કામકાજનું સુધારા વધારા માટે સૂચન કરશે તપાસ અહેવાલ આધારિત કરેલા સૂચનોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે પણ સેબી તપાસશે ઘણા વર્ષો પહેલાં સેબી દ્વારા કોઈ પણ પ્રકારની શેર બજારની કે જામીનગીરીની તપાસ ન થતી પણ ત્યાર પછી એ લોકોએ એવું નક્કી કરેલું છે કે સરકાર દ્વારા કે અન્ય કોઈપણ સત્તા દ્વારા દર અઢાર મહિને લોકોએ જે જામીનગીરી લીધેલી હોય કે જામીનગીરીના જે કોઈપણ મંડળો હોય દર અઢાર મહિને એની નિયમિત તપાસ છે એ કરવામાં આવે છે ત્યાર પછી છે ધંધાકીય કામકાજના કલાકોમાં વધારો સેબીએ તમામ શેર બજારોને દરરોજના બેથી અઢ બેથી સવા બે કલાક કામકાજના કલાકો સમાન ધોરણે બધા શેરબજારોમાં રહે તેવી સૂચના આપી છે કામકાજના કલાકોમાં સમાનતાને કારણે ભારતીય શેરબજારોમાં લવાદી કાર્યવાહીમાં ઘટાડો થશે સેબીએ શેરબજારોને અગાઉથી પતાવટ કાર્યક્રમ જાહેર કરવા જણાવ્યું છે જેથી રોકાણકારોને પોતાના જામીનગીરીના વેચાણ બદલ શેરબ્રોકર પાસેથી નાણાં ક્યારે મળશે તેનો ખ્યાલ આવી શકશે સેબીના જે કામના કલાકો હોય છે સરકાર દ્વારા એ કામના કલાકો તમામને સરખા ફાળવવામાં આવેલા છે કે જે બેથી સવા બે કલાક સુધીનો સમયગાળો હોય તો જ્યારે પણ કોઈ પણ બ્રોકરને કે બીજી કોઈ વ્યક્તિને શેર છે એ વેચી અને પોતાના નાણાં જોતા હોય તો એને એક્ઝેક્ટ આઈડિયા આવી શકશે કે શેર ક્યારે વેચશે તો એના નાણાં એ ફરી ક્યારે મેળવી શકશે કમ્પ્યુટરીકરણ સેબી એ શેર બજારોને પોતાનું કામકાજ કમ્પ્યુટર દ્વારા કરાવવા રખાવવા પ્રેર્યા છે ભારતનું ઓવર ધી કાઉન્ટર બજાર અને રાષ્ટ્રીય શેર બજારે વ્યવહારોની પારદર્શિતા વધારવા સ્ક્રીન બેઝ વેપાર દાખલ કરેલ છે તેના પગલે ઘણા શેરબજારોએ પણ વેપારી વ્યવહારોમાં કમ્પ્યુટરીકરણ કર્યું છે મુંબઈ શેરબજારે પણ સ્ક્રીન બેઝ વેપાર પદ્ધતિ દાખલ કરી છે જેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લાઇન ટ્રેડ ટ્રેડિંગ બોલ્ટ કહે છે બી ગ્રુપની આઠસો જાતો સ્ક્રિપ્ટ ટ્રાન્સફર કરી છે અને શેરબજારમાં નોંધાયેલી બધી જ ચાર હજાર ઓડ સ્ક્રિપ્ટનું બોલ્ટ પદ્ધતિથી વેપારનું આયોજન કર્યું છે જ્યારે પણ કોઈ પણ શેર છે એ વેચવાના હોય તો એનું કમ્પ્યુટરીકરણ કરવામાં આવેલું છે કે જેના દ્વારા ઓવરઓલ બજારનું જે કોઈ પણ રાષ્ટ્રીય બજાર હોય તો એની પારદર્શકતા છે જે સ્ક્રીન દ્વારા આપણે જોઈ શકીએ છીએ અત્યારે ફોર એન એક્ઝામ્પલ કે અત્યારે ઓન ધ સ્પોટ આપણે કોઈ પણ કંપનીના શેરના ભાવ જોવા હોય તો આપણે આપણા આપણું ટીવી સ્ટાર્ટ કરી અને એની અંદર ન્યૂઝ ચેનલ આવે એમ આપણે નીચે જોઈ શકીએ એના સિવાય આપણે લોકો આપણા મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકીએ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોઈ શકીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓન લાઇન ટ્રેડિંગ દ્વારા બી ગ્રુપની કંપનીએ આઠસો પ્રકારની સ્ક્રિપ્ટ છે એને આવી રીતની ટ્રાન્સફર કરી છે ત્યાર પછી છે બ્રોકર્સની નોંધણી સેબીએ શેર બ્રોકર્સને નિયમિત કરવા સેબી સ્ટોક બ્રોકર્સ એન્ડ સબ બ્રોકર્સ રેગ્યુલેશન નાઇન્ટીન નાઇન્ટી ટુ ઘડ્યા છે આ રેગ્યુલેશનના ક્લોઝ થ્રી અનુસાર સેબીમાં નોંધણી કરાવવા જરૂરી ફી ભરીને નિયત ફોર્મ નંબર એમાં દરેક બ્રોકરે અરજી કરવી પડશે ઉપરાંત દરેક સબ બ્રોકરે ઉપરોક્ત રેગ્યુલેશનના નિયમ અગિયાર અનુસાર સેબીમાં નોંધણી કરાવવા જરૂરી ફી ભરીને નિયત ફોર્મ નંબર બીમાં અરજી કરવી પડશે ઉપરોક્ત રેગ્યુલેશનના ક્લોઝ સેવન્ટીન અનુસાર દરેક બ્રોકરે જરૂરી ચોપડા જાળવવા પડશે આ રીતે સેબી શેર બ્રોકર્સ સબ બ્રોકર્સ ઉપરાંત શેર ટ્રાન્સફર એજન્ટ્સ ઇસ્યુના બેન્કર્સ ટ્રસ્ટ ડીડના ટ્રસ્ટીઝ ઇસ્યુના રજિસ્ટ્રાર્સ મર્ચન્ટ બેન્કર્સ અંડર રાઇટર્સ પોર્ટફોલિયો મેનેજર વગેરે પ્રકારના મધ્યસ્થીઓ જેઓ જામીનગીરી બજાર સાથે સંકળાયેલા હોય તેમની નોંધણી કે નિયમન કરે છે ઉપરાંત જામીનગીરીઓના કસ્ટોડિયન ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ રેડિંગ રેટિંગ એજન્સી વગેરે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન કરે છે અહીંયા બ્રોકર્સની નોંધણી છે એ નાઇન્ટીન નાઇન્ટી ટુના કંપની ધારા પ્રમાણે કરવામાં આવે છે કે નાઇન્ટીન નાઇન્ટી ટુના કંપની ધારા પ્રમાણે જે વ્યક્તિ છે જે બ્રોકર તરીકે નિમાયેલો છે એણે પોતાના ડોક્યુમેન્ટ છે એ આપવા જોઈએ અને સેબી દ્વારા એનું વેરિફિકેશન છે એ થતું રહે છે ત્યાર પછી છે બ્રોકર્સ માટે સંહિતા ધ સેબી રેગ્યુલેશન નાઇન્ટીન નાઇન્ટી ટુની જોગવાઈ અનુસાર શેર બ્રોકર્સ સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવીને રાખવું પડશે આ રેગ્યુલેશનના પરિશિષ્ટ ટુ અનુસાર આચાર સંહિતાનું પાલન કરવું પડશે આ રેગ્યુલેશનના નિયમ પંદરની જોગવાઈ અનુસાર સબ બ્રોકરે પણ આ રેગ્યુલેશનના પરિશિષ્ટ ટુ અનુસાર આચારસંહિતાનું પાલન કરવું પડશે આ રેગ્યુલેશનના નિયમ પંદર અનુસાર સબ બ્રોકરે જરૂરી ચોપડા દસ્તાવેજો જાળવવા પડશે આમ સેબી દ્વારા બ્રોકર્સ સબ બ્રોકર્સનું નિયમન થાય છે બ્રોકર્સ માટે આચાર સંહિતા એટલે બ્રોકર્સ માટેના જે નીતિ નિયમો હોય જે નાઇન્ટીન નાઇન્ટી ટુના એક્ટ પ્રમાણે કરેલા હોય એ પ્રમાણે એ લોકોને બધા જ નીતિ નિયમોનું પાલન કરવું પડશે એમાં જે નિયમો હોય એની અગેન્સ્ટમાં કે એની આગળ વધીને એ લોકો કાર્ય કરી શકશે નહીં તો જો કરશે તો એ બ્રોકર્સ માટેની આચારસંહિતા થઈ જશે ત્યાર પછી છે બ્રોકર્સ માટે મૂડી પર્યાપ્તના ધોરણો સેબીએ ઠરાવ્યું છે કે બ્રોકર્સ અને તેની સાથે સંકળાયેલા સૌની સલામતી અને શ્રદ્ધા વિશ્વાસ વધારવાના હેતુથી શેરબજારના સભ્ય બ્રોકર્સે જરૂરી મૂડી રાખવી પડશે સીબીએ ઠરાવ્યું છે કે મુંબઈ અને કલકત્તા શેરબજારના સભ્ય બ્રોકર્સે ઓછામાં ઓછા રૂપિયા પાંચ લાખની ડિપોઝિટ શેરબજારમાં રાખવી પડશે દિલ્હી અને અમદાવાદ શેરબજારના સભ્ય બ્રોકર્સે ઓછામાં ઓછા રૂપિયા સાડા ત્રણ લાખ અને તે સિવાય બાકી રહેલા શેરબજારના સભ્ય બ્રોકર્સે ઓછામાં ઓછા બે લાખ રૂપિયાની ડિપોઝિટ શેર બજારમાં જાળવવી પડશે શેર બજારના સભ્યોએ બ્રોકર્સની ઓછામાં ઓછી મૂડીના ધોરણે ડિપોઝિટ રાખવી પડશે અહીં શું કીધું છે કે જે લોકો બ્રોકરો છે કે જે જે લોકોને શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એને એ લોકોને એ શેરની લેવેજ કરે છે એ લોકોને પણ મૂડી પર્યાપ્તિના જે ધોરણો હોય એ નક્કી કરવા પડે છે તો એના માટેના અલગ અલગ ધોરણો હોય છે કે મુંબઈ અને કલકત્તાના શેરબજારના સભ્ય બ્રોકર્સે પાંચ લાખની ડિપોઝિટ દિલ્હી અને અમદાવાદના શેર શેરબ્રોકર્સે સાડા ત્રણ લાખની અને એના સિવાયના બાકીના સિટીમાં જેટલા પણ શેર બ્રોકર્સ હોય એ લોકોએ ઓછામાં ઓછી બે લાખની ડિપોઝિટ કરવી પડે ત્યાર પછી છે બ્રોકર્સ વિરુદ્ધની ફરિયાદો સેબી બ્રોકર્સ વિરુદ્ધની ફરિયાદો રોકાણકારો પાસેથી આવકારે છે અને તેના સંતોષકારક ઉકેલ માટે પ્રયત્ન કરે છે આવી ફરિયાદોના ન્યાયી ઉકેલ અર્થે સેબી સીધા બ્રોકર્સને અથવા શેરબજારની પગલાં સમિતિને મારફતે બ્રોકર્સને મોકલે છે અહીંયા શું કીધું છે કે જ્યારે પણ રોકાણકારોને બ્રોકર્સ તરફથી કોઈ પણ કમ્પ્લેન હોય તો એ સેબીને મોકલે છે તો સેબી છે એ શું કરે છે કે શેર મંડળના જે સોરી શેર બજારના જે મંડળો હોય એના સુધી આ આ જે બ્રોકર્સ હોય એની કમ્પ્લેન લેટર મોકલે અથવા તો એની અગેન્સ્ટમાં જે કોઈ પણ સ્ટેપ લેવાના હોય એ મંડળો દ્વારા લેવડાવે છે અથવા તો તે લોકો ડાયરેક્ટ જ બ્રોકર્સને બોલાવી અને એની અગેન્સ્ટમાં સ્ટેપ છે એ લે છે તો અહીંયા એની સાથે આપણા બાર પોઈન્ટ કમ્પ્લીટ થાય છે અધૂરો આન્સર છે આપણા પછીના વિડીયોમાં જોઈએ